good morning. Welcome to Fun and Learn School. આજે આપણે કાંતિકનમાં ભાગ 2 જોઈશું. બાળકો, આગળના ભાગમાં આપણે જેના કાન દેખાતા નથી, જેના કાન દેખાય છે, જેની ચામડી હોય છે અને કોને પીંછા હોય છે એ શીખી ગયા હતા. તો આજે એનો શું કરીશું? મહાવરો કરીશું. તો આ કોષ્ટકમાં આપણે શું, જેને જે હોય એની સામે સાચાની નિશાની કરવાની છે, બરાબર ને? તો પહેલું આપી બકરી. તો બકરીને કાન દેખાય છે? હા. તો કાન દેખાતા નથી. એને ચામડી પર વાળ હોય છે કે ચામડી પર પીંછા હોય છે? તો વાળ હોય છે. હાથી, તો એના કાન દેખાતા હોય છે અને ચામડી પર વાળ હોય. તો ચકલી, એને કાન દેખાતા નથી પરંતુ ચામડી પર પીંછા હોય છે. કબૂતરને પણ કાન નથી દેખાતા પરંતુ એની ચામડી પર પીંછા હોય છે. ઉંદર આવ્યો, ઉંદરના કાન નથી દેખાતા પરંતુ એમની ચામડી પર વાળ હોય છે, પીંછા હોતા નથી. બિલાડી, બિલાડીના કાન દેખાય છે અને એની ચામડી પર શું હોય છે? વાળ હોય છે. ભેંસ, ભેંસના પણ કાન દેખાય છે અને ચામડી પર વાળ હોય છે. બતક, બતકના કાન નથી દેખાતા, એની ચામડી પર પીંછા હોય છે. હવે આગળ આવ્યા દેડકો. દેડકાના શું કાન દેખાતા નથી પરંતુ એની ચામડી પર પીંછા હોય? ના, એની ચામડી પર વાળ હોય, એ આપણને ના દેખાય પણ નાના નાના વાળ હોય. કાગડો, તો કાગડાને પણ કાન ન હોય પરંતુ પીંછા હોય. મોરને પણ કાન ન હોય પરંતુ એને પીંછા હોય. ભૂંડને કાન હોય પરંતુ શું હોય? એને વાળ હોય. તો મરઘી, મરઘીને શું હોય? કાન ન હોય પરંતુ પીંછા હોય. ઊંટના કાન હોય પરંતુ વાળ હોય. ગરોળીના કાન નથી પરંતુ એને વાળ હોય છે. ગાયના કાન હોય છે અને વાળ હોય છે. તો તમે ગાય અને ભેંસ માટે કયા ખાનામાં કર્યું? દૂરથી તમે તેમની ચામડી પર વાળ જોઈ શકો છો. તેમના કોઈ એકની નજીક જવાનો પ્રયત્ન કરું, શું તમે વાળ જોઈ શકો છો? ના, એની ચામડી પર આપણે વાળ જોઈ શકતા નથી. ક્યાં વાળ જોઈ શકીએ છીએ? ખાલી પૂંછડીમાં. પરંતુ જો તમને હાથી મળે તો તેને અડકવાનું સાહસ તમારામાં છે? શું તમે જાણો છો કે હાથીને પણ તેની ચામડી પર વાળ હોય છે? તમે હાથીની ચામડી જોઈ હોય કોઈ દિવસ અડવાનો પ્રયત્ન કર્યો? એની ચામડી પર વાળ હોય છે? ના, એની ચામડી પર વાળ નથી હોતા. કાનથી કાન, શું તમે કહી શકો કે કોષ્ટકમાં બતાવેલ કયા પ્રાણીઓ ઈંડા આપે છે અને તમે તેને શોધીને તેમના નામ લીલા કોષ્ટકમાં લખો? જુઓ, આ ચિત્રમાં તમને કહ્યું છે કે કયા પ્રાણીઓ ઈંડા આપે છે, બરાબર ને? તો તમારે એના નામ આપણે કોષ્ટકમાં લખાવવાના છે. કોષ્ટકમાં દર્શાવેલા કયા પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તેમના નામ લાલ કોષ્ટકમાં લખો. તો ભેંસ બચ્ચાને જન્મ આપે, ગાય બચ્ચાને જન્મ આપે, ભેંસ બચ્ચાને જન્મ આપે, કૂતરો પણ બચ્ચાને જન્મ આપે, પછી બિલાડી, પછી કયા કયા પ્રાણી છે? બકરી, ઘેટું, બીજા કયા પ્રાણી તમે ઓળખો છો? વાઘ. આ બધા બચ્ચાને જન્મ આપે. તો ઈંડા કોણ મૂકે? કાગડો, કબૂતર, ગરોળી, પછી દેડકો, ચકલી, આ બધા શું મૂકે? ઈંડા મૂકે. આગળના પૃષ્ઠ કોષ્ટક પરથી જુઓ. લીલા રંગના કોષ્ટકમાં પ્રાણીઓના નામની નીચે રેખા દોરો. જે પ્રાણીઓના નામ લાલ રંગના કોષ્ટકમાં છે તેમના નામ ફરતે ગોળ કરો. તો આગળનું જોઈને તમારે કરી દેવાનું, બરાબર ને બાળકો? તેથી તમે શું નોંધ કરી? જે પ્રાણીઓના કાન જોઈ શકાય તેમના શરીર પર વાળ છે. જેમના કાન જોઈ શકાય એના શરીર પર શું છે? વાળ છે. આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. જે પ્રાણીઓની બહારની બાજુ કાન ન હોય, તેમના શરીર પર વાળ ન હોય, તે પ્રાણીઓ ઈંડા મૂકે. જેના કાન બહારની બાજુ ના હોય તો એ શું કરે? ઈંડા મૂકે. અને જેના કાન બહારની બાજુ દેખાય શું આપે? બચ્ચાને જન્મ આપે. કાનને બદલે તે ઈંડું મૂકે. ખબર પડી ગઈ ને? જેને કાન ન હોય કાનના બદલે શું મૂકે? ઈંડું મૂકે. તો તમને ફટાફટ બધું યાદ રહી જશે. એક આ જ વસ્તુ યાદ રાખવાનું, કાનને બદલે તે ઈંડું મૂકે. તમે તમારા ઘરમાં અથવા શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે, તેના નામ
લખો તો જોયા ને ગાય ભેંસ બકરી બધા જોયા હશે બચ્ચાવાળા તો એને બધાના નામ લખી દેવાના તમે ક્યારે કોઈ પ્રાણી પાળ્યું છે તમે કયા કયા પાળતું પ્રાણી વિશે જાણો છો તો કોઈએ બકરી પછી કૂતરો ગાય આ બધું પાળ્યું હોય તો એ જેના વિશે પાળ્યું હોય તો એનું નામ લખવાનું હોય એના વિશે માહિતી લખવાની છે તમે જોયેલા કે પાળેલા પ્રાણી વિશે માહિતી મેળવો તમે કયું તે કયું પ્રાણી છે તો ધારો કે કૂતરો હોય તો કૂતરો તેને કોઈ નામ આપવામાં આવ્યું છે તે પશુ છે કે પક્ષી તો હા તો એનું નામ આપ્યું છે રોકી એનું શું છે પશુ છે કોઈએ પંખી પાડ્યું હોય તો પોપટ પાડ્યું હોય તો પોપટ એનું નામ આપ્યું હોય ધારો કે જે આપ્યું હોય એને પક્ષી એને તમે કાં તેને એ નામ કોણે આપ્યું તમે આપ્યું દાદાએ આપ્યું મમ્મીએ આપ્યું જે આપ્યું હોય એનું નામ લખી દેવાનું તેને શું ખાવું ગમે છે તો એને જે જે ખાવું ગમતું હોય દૂધ પીવું ગમે બિસ્કિટ ખાવું ગમે મરચું પોપટ પાડ્યું હોય તો મરચું ખાવું ગમે જે ખાવું ગમતું હોય એનું નામ લખવાનું દિવસમાં તેને કેટલી વખત ખાવાનું આપવામાં આવે છે એકવાર બે વાર ત્રણ વાર તે ક્યારે સૂવે છે અને તે કેટલા સમય માટે સૂવે છે એક કલાક સૂવે પાંચ કલાક બાર કલાક જેટલા કલાક સૂતું હોય એટલું લખવાનું આ પ્રાણીઓને સંભાળ રાખવા કોઈ ખાસ રીત છે કેવી રીતે તો એને વરસાદમાં ઠંડીમાં એને સાચવીને રાખવું પડે એના વાળની સફાઈ કરવી પડે તો એ સાચવવાની રીત કહેવાય તે ગુસ્સે થાય છે ક્યારે તમે કેવી રીતે જાણો કે તે ગુસ્સે થાય છે તો એ પણ ખબર પડી જાય એનો અવાજ બદલાઈ જાય એ ભોંકવા માંડે અથવા એનું વ્યવહારમાં કરવા માંડે આપણી વાત ન માને તો એ ગુસ્સામાં હોય શું તેમની ચામડી પર વાળ છે કે પીંછા પ્રાણી હશે તો ચામડી પર વાળ હશે અને પક્ષી હશે તો પીંછા હશે તમે તેના કાન જોઈ શકો છો પક્ષી હશે તો નહીં જોઈ શકો પ્રાણી હશે તો જોઈ શકશો શું તે બચ્ચું છે કે થોડુંક મોટું કે પછી એકદમ વૃદ્ધ જે હોય એ લખી દેવાનું બચ્ચું હોય બચ્ચું થોડું મોટું કે વૃદ્ધ આ પાલતું પ્રાણી ઈંડા આપે કે બચ્ચાને જન્મ આપે તો પ્રાણી હોય તો શું આપશે બચ્ચાને જન્મ તેને બચ્ચા છે કેટલા ધારો કે કૂતરું પાડ્યું હોય તો એને ચાર પાંચ બચ્ચા હોય તે પ્રાણીનું ચિત્ર દોરો અને રંગ પૂરો અને તમારી મનપસંદનું નામ આપો અહીંયા એનું ચિત્ર દોરવાનું છે બરાબર ને મોર આવ્યો આ પક્ષીને જુઓ તેનું નામ લખો શું તમે જાણો છો આપણું રાષ્ટ્રીય પક્ષી છે આ શું આપણું રાષ્ટ્રીય પક્ષી છે એનું નામ શું છે મોર તો અહીંયા લખી દેવાનું મોર આ પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘરઆંગણે જોવા મળતું નથી આવું શા માટે થયું ચર્ચા કરો કેમ કારણ કે એના પીંછા બહુ સરસ હોય તો એને લેવા માટે બધા મોરને મારી નાખતા હોય છે તો એના લીધે હવે બધી જગ્યાએ મોર જોવા મળતા નથી તમારું પોતાનું પક્ષી બનાવો જુઓ આવી રીતે તમારે પક્ષી બનાવવાનું આવી રીતે જેમાં આ ચિત્રમાં નંબર આપ્યા છે એવી રીતે તમારે કાગળ વાળવાનું અને આવું સરસ મજાનું એક પક્ષી બનાવવાનું કેવી મજા આવી ને અને પક્ષી બનાવીને મને બતાવજો જ્યારે સ્કૂલો ખુલે એટલે બરાબર ને બાળકો આ બધું તમને ખબર પડે તો હવે આપણે આઈડલની નોટબુકમાં વધારાના પ્રશ્નો જોઈશું એનો ભાગ હું આગળ આપીશ બાય બાય બાળકો